સામાન્ય રીતે કોઈ નાનું બાળક રડે અથવા હસે તો આપણે એવું કહેતા હોઈએ છીએ કે તેને પૂર્વજન્મની કોઈ યાદ આવતી હશે. પરંતુ જો તમને એવું ખબર પડે કે ન્યૂ બોર્ન બેબી જસ્ટ જન્મ પછી તરત જ ચાલવા લાગ્યું તો તમે પહેલાં માનો જ નહીં, કેમ કે આપણને ખબર છે કે જન્મના કેટલાક મહિનાઓ સુધી બાળક પોતાની જાતે બેલેન્સ પણ રાખી શકતું નથી ત્યારે તે જન્મતા વેથ કઈ રીતે ચાલી શકે. બધાને શોકમાં મૂકતી આ ઘટના બ્રાઝિલમાં બની છે, જ્યાં એક મેટર્નિટી હોસ્પિટલમાં બાળક જન્મ બાદ અચાનક ઊભું થવા પ્રયાસ કરતું હતું અને જ્યારે હોસ્પિટલ સ્ટાફે તેને થોડી મદદ કરી તો તે તરત ઊભું થઈને ચાલવા લાગ્યું હતું. હોસ્પિટલ સ્ટાફે તેનો વિડીયો પણ બનાવ્યો છે. ઘટના મુજબ બાળકનો જન્મ થતાં જ હોસ્પિટલ સ્ટાફે તેને બાથ કરાવવા માટે પ્રયાસ કર્યો હતો, જેના માટે સ્ટાફ નર્સે તેની છાતીની ફરતે હાથ રાખી તેને થોડું ઊંચું કરવા પ્રયાસ કરતા મિરેકલ બેબી પોતાની જાતે ચાલવા માટે પ્રયાસ કરવા લાગ્યું હતું, જેને જોઈને નર્સ બોલી ઉઠી હતી કે ઓ માય ગોડ, ગર્લ ચાલી રહી છે, પ્રભુનો ચમત્કાર છે. આ જ સમયે હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં રહેલી અન્ય એક વ્યક્તિએ કહ્યું કે મને આ મિરેકલની ફિલ્મ બનાવવા દો. આ વિડીયોમાં દેખાતી નર્સે જણાવ્યું હતું કે હું બાળકને બાથ કરાવવા માટે પ્રયાસ કરતી હતી, પરંતુ તે ઊભું થવા માંગતી હતી અને ચાલવા માંગતું હતું. વિડીયોમાં તે હાથથી પોઈન્ટ કરીને જણાવે પણ છે કે બાળકી કેટલું ચાલી છે. આ અદ્ભુત વિડીયો સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરવામાં આવ્યો હતો, જે બાદ થોડાક જ સમયમાં ફેસબુક ઉપર તેને 5 મિલિયન વ્યૂ અને 1.3 મિલિયન શેર મળ્યા હતા. જો કે આ મિરેકલ બેબી બ્રાઝિલના કયા શહેરમાં અને કયા ફેમિલીમાં જન્મ્યું છે તે અંગે હજુ કોઈ પૂરતી માહિતી નથી. સામાન્ય રીતે નવજાત માટે ચાલવાનું શીખવવામાં 12 મહિના એટલે કે 1 વર્ષ જેટલો સમય લાગે છે. તેમાં પણ તેમના ડેવલપમેન્ટમાં કેટલાક મહત્વના માઇલસ્ટોન પસાર કર્યા બાદ, જેવા કે આંખ અને હાથપગનું કોઓર્ડિનેશન એકસાથે કરવું જેવું શીખ્યા બાદ જ કોઈ પણ બાળક ચાલી શકે છે. અમારી નવી શાખા ગુજરાત ચશ્મા ઘરમાં, જે અહીં છે તે ક્યાંય નહીં જડે. ગુજરાત ચશ્મા ઘર, ઓમકાર 2 શોપિંગ કોમ્પ્લેક્સ, હોટેલ લોર્ડ્સ પ્લાઝાની બાજુમાં, સ્ટેશન રોડ, GIDC, અંકલેશ્વર.